यस ओके रिधन। चलो अजय आप नवो टॉपिक छे फंक्शनल ग्रुप जेने क्रियाशील समूह कहीए छे। बाबू बहुत इम्पोर्टंट छे रासायनिक प्रक्रियाओ माटे। फंक्शनल ग्रुप ग्रुप એટલે જૂથ, કેટલાક પરમાણુઓનો જૂથ। અને ફંક્શનલ એનું નામ બીજું ગુજરાતીમાં ક્રિયાશીલ છે, બીજું કંઈ નથી। રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે જે સમૂહ જવાબદાર છે એને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ, ફંક્શનલ ગ્રુપ કહીએ છીએ। જુદા જુદા 24 ક્રિયાશીલ સમૂહો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં છે, એના નામ, એનું અણુસૂત્ર, એનું બંધારણ સૂત્ર। અને આ ગ્રુપ જ્યારે કોઈ આલ્કિલ સમૂહ સાથે જોડાય ત્યારે સંયોજનો આપે, સંયોજનોનું નામ, એનું અણુસૂત્ર અને બંધારણ સૂત્ર। બીજી વસ્તુ, એના નામકરણમાં કયા કયા પૂર્વક વપરાય, કયા કયા પ્રત્યય વપરાય એ આપણે જોવાના છે। સૌથી પહેલા ક્રિયાશીલ સમૂહ છે એનું નામ, અણુસૂત્ર, બંધારણીય સૂત્ર। આ ક્રિયાશીલ સમૂહ જો કોઈ આલ્કિલ સમૂહ સાથે જોડાય તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ, કાર્બનિક સંયોજનો, એનું નામ, અણુસૂત્ર, એનું બંધારણીય સૂત્ર। અને નામકરણની પદ્ધતિમાં કોમન પદ્ધતિ અને IUPAC પદ્ધતિમાં કયા કયા પ્રકારના પૂર્વક કે પ્રત્યય લાગે એ આપણે જોવાનું છે। સૌથી પહેલા સંતૃપ્ત સમૂહ, સેચ્યુરેટેડ સમૂહ કોને કહેવાય? ભાઈ બે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જોડાયેલો હોય એને આપણે, ભાઈ બે કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ રહેલો હોય તો આને આપણે સંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ। અહીંયા એવા, અચ્છા કાર્બન ચાર બંધ બનાવે, ચારે બંને કાર્બનની ત્રણ ત્રણ સંયોજકતા ખુલ્લી લખવી પડશે। જ્યારે અહીંયા આ સંયોજનો આપણે આલ્કેન સંયોજનો કહીએ, નામકરણની બંને કોમન કે IUPAC મેથડ, બંનેમાં ANE આવો શબ્દ પ્રત્યય તરીકે વપરાય છે। બીજો અસંતૃપ્ત સમૂહ, અસંતૃપ્ત સમૂહ કોને કહેવાય? જો ભાઈ જો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય એને આપણે અસંતૃપ્ત સમૂહ કહીએ છીએ। અને ડબલ બોન્ડ વાળા સંયોજનોને આપણે આલ્કીન કહીએ છીએ અને ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનને આપણે આલ્કાઇન કહીએ છીએ। નામકરણની કોમન મેથડ કે IUPAC મેથડ, આલ્કીનના કેસમાં ઇન જેવો શબ્દ પ્રત્યય તરીકે વપરાય છે, જ્યારે આલ્કાઇનના કેસમાં આઇન, YNE આવો શબ્દ પ્રત્યય તરીકે વપરાય છે। પછીનો સમૂહ લો હેલોજન સમૂહ। હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, છેલ્લે એસેટીન છે, પણ એ બહુ રેડિયો એક્ટિવ છે, અસ્થિર તત્વ છે એટલે લેવાતું નથી। એક્સ, જ્યારે આ એક્સની હેલોજન સાથે આલ્કિલ સમૂહ જોડાયેલું હોય તો આલ્કેલાઇડ સંયોજનો બને છે। અને નામકરણની કોમન મેથડમાં હેલાઇડ્સ જેવો પ્રત્યય વપરાય છે અને IUPAC મેથડમાં હેલો શબ્દ પહેલા બોલાય છે, પૂર્વક તરીકે વપરાય છે। પછીનો ક્રિયાશીલ સમૂહ છે હાઇડ્રોક્સી સમૂહ, એને આલ્કોહોલિક સમૂહ કહીએ છીએ, એને OH, આગળ એક સંયોજકતા ખુલ્લી જ છે, એનું બંધારણ આ રીતે ઓ સિંગલ બોન્ડ એચ। જો આવું સમૂહ આલ્કિલ સમૂહ સાથે જોડે તો ROH સંયોજનો બને છે ને આપણે આલ્કોહોલ સંયોજનો કહીએ છીએ, એનું બંધારણ R સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ એચ। કોમન મેથડમાં આલ્કોહોલ પ્રત્યય તરીકે વપરાય અને IUPAC મેથડમાં એનોલ જેવો શબ્દ પ્રત્યય તરીકે વપરાય છે। પછીનો સમૂહ છે CHO, એને એલ્ડિહાઇડ સમૂહ કહેવાય, એનું બંધારણ છે ખુલ્લી સંયોજકતા, સી ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ એચ, ખાસ ખ્યાલ રાખજો। જો આવા સમૂહ સાથે આલ્કિલ સમૂહ જોડે તો RCHO સંયોજનો બને, ના સંયોજનોને આપણે એલ્ડિહાઇડ સંયોજનો કહીએ છીએ, એનું બંધારણ થશે R સિંગલ બોન્ડ C ડબલ ઓ સિંગલ બોન્ડ એચ। કોમન મેથડમાં આલ્ડિહાઇડ પ્રત્યય તરીકે વપરાય અને IUPAC મેથડમાં પ્રત્યય તરીકે એનાલ શબ્દ વપરાય છે। પછી આલ્ડિહાઇડમાં એક કાર્બન, એક હાઇડ્રોજન, એક ઓક્સિજન છે, એમાં એક ઓક્સિજન ઉમેરી દો તો C ડબલ ઓ, જો અહીંયા એક કાર્બન, એક હાઇડ્રોજન, અહીંયા એક ઓક્સિજન છે, અહીંયા બે ઓક્સિજન છે,
આ સમૂહનું નામ છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એનું બંધારણ થશે ખુલ્લી સંયોજકતા સી ડબલ ઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ એચ. જ્યારે આ સમૂહ સાથે આલ્કિલ સમૂહ જોડાયેલો હોય તો આર સી ડબલ ઓ સંયોજન બને છે અને એવા સંયોજનો આપણે કાર્બનિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહીએ છીએ. એનું બંધારણ આ રીતે થશે આર સિંગલ બોન્ડ સી ડબલ ઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ એચ. કોમન મેથડમાં પ્રત્યે ઓનિક એસિડ વપરાશે, જ્યારે આયુપેક મેથડમાં પ્રત્યે ઓઇક એસિડ વપરાશે. પછી આ બંને સમૂહ એસિડમાંથી ઉત્પન્ન થયેલા છે. ઓજ ને ધક્કો મારીને આપણે સીએલ લગાવ્યું એટલા માટે એને એસિડ ક્લોરાઇડ કહીએ, અને અહીંયા ઓ એટલે ધક્કો મારીને એનએચ ટુ એમાઇન સમૂહ લગાવ્યો એટલે એને એસિડ એમાઇન કહેવાય. અને બીજી વસ્તુ, આ સંયોજનો એસિડ એમાઇનને એમાઇડ સંયોજનો પણ કહેવાય છે. વધારે પડતું એમાઇડ વપરાય છે. એના બંધારણમાં ખુલ્લી સંયોજકતા સી ડબલ ઓ સિંગલ બોન્ડ સીએલ, આના કેસમાં ઓપન વેલેન્સી સિંગલ સી સિંગલ બોન્ડ સી ડબલ ઓ યસ એમાઇડ નું બંધારણ ખુલ્લી સંયોજકતા સી ડબલ ઓ સિંગલ બોન્ડ એન બે હાઇડ્રોજન સિંગલ બોન્ડ થી. અને આની સાથે જ્યારે આલ્કિલ સમૂહ જોડાયો હોય તો આરસીઓસીએલ અથવા આરસીઓએન એટ ટુ સંયોજનો બને છે. આરસીઓસીએલ સંયોજનો ને આપણે એસિડ ક્લોરાઇડ કહીએ છીએ, આરસીઓએન એટ ટુ સંયોજનો ને આપણે એમાઇડ સંયોજનો. એનું બંધારણ આ રીતે હોય છે આર સિંગલ બોન્ડ સી ડબલ ઓ સિંગલ બોન્ડ સીએલ. એમાઇડના કેસમાં આર સિંગલ બોન્ડ સી ડબલ ઓ સિંગલ બોન્ડ એન અને એની બંને એની સાથે બે હાઇડ્રોજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય. કોમન અને આયુપેક મેથડમાં પ્રત્યે બંનેમાં સરખો આવશે એસિડ ક્લોરાઇડ અને એમાઇડ. પછીના ગ્રુપ એવા છે કે જેમાં બંને બાજુ વેલેન્સી ખુલ્લી હોય એવા ચાર ગ્રુપ છે. એક ઇથર ની બંને ઓક્સિજન ની બંને બાજુ યસ એક ઓક્સિજન ની બંને બાજુ વેલેન્સી ખુલ્લી હોય ત્યારે ઇથર સમૂહ કહેવાય. ઓક્સિજન ની આગળ કાર્બન મૂકી દો તો કીટોન સમૂહ બનશે. હવે કીટોન ની પાછળ એક ઓક્સિજન મૂકી દો તો ઇસ્ટર સમૂહ બનશે. અને પછીની વસ્તુ, ઓક્સિજન લખો બંને બાજુ કીટોન સમૂહ લખો અને બંને બાજુ ઓપન વેલેન્સી મૂકી દો તો એને આપણે એસિડ એનહાઇડ્રેટ સમૂહ કહીએ. આ સંયોજનોમાં બંને બાજુ આલ્કિલ સમૂહ જોડાયેલો હોય, જ્યાં જ્યાં ખુલ્લી સંયોજકતા છે ત્યાં આલ્કિલ સમૂહ જોડાયેલા હોય તો આર ઓ આર એને ઇથર સંયોજનો કહેશું, આર સી ઓ આર એને કીટોન સંયોજનો કહેશું, આર સી ડબલ ઓ આર એને ઇસ્ટર સંયોજનો કહેશું, આર સી ઓ ઓ સી ઓ આર એને આપણે એસિડ એનહાઇડ્રેટ સંયોજનો કહેવાય. એ લોકોના બંધારણ ઇથરનું તો આજે એજ એઝ ઇટ છે. કીટોનના કેસમાં આર સિંગલ બોન્ડ સી ઓક્સિજન ડબલ બોન્ડ થી અને પછી આર. એસ ઇસ્ટરના કેસમાં આર સિંગલ બોન્ડ સી ડબલ ઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ આર. અને એસિડ એનહાઇડ્રેટના કેસમાં આર સિંગલ બોન્ડ સી ડબલ ઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ સી ડબલ ઓ સિંગલ બોન્ડ આર. યસ, નામકરણની ઇથરના કેસમાં નામકરણની કોમન મેથડમાં ઇથર શબ્દ વપરાય પ્રત્યય તરીકે અને આયુપેક મેથડમાં આલ્કોક્સી પૂર્વક તરીકે વપરાય. કીટોનના કેસમાં આયુપેક મેથડમાં કીટોન ઇઝ એ પ્રત્યય તરીકે વપરાય છે, આયુપેક મેથડમાં એનોન શબ્દ વપરાય છે પ્રત્યય તરીકે. એસ્ટરના કેસમાં કોમન મેથડમાં પ્રત્યય તરીકે એસ્ટર વપરાય છે અને આયુપેક મેથડમાં પ્રત્યય તરીકે એનોઇટ વપરાય છે. અને બંને મેથડમાં એસિનાઇડ્રેટ અચ્છા એસિડ એનહાઇડ્રેટના કેસમાં બંને મેથડમાં એસિડ એનહાઇડ્રેટ પ્રત્યય વપરાય છે. પછી કેટલાક ક્રિયાશીલ સમૂહ એવા છે જેમાં નાઇટ્રોજન હોય, એમાં પ્રાથમિક એમાઇન સેકન્ડરી એમાઇન ટર્શરી એમાઇન. પ્રાથમિક એમાઇન કોને કહેવાય, એનએચ ટુ હોય તો એને પ્રાથમિક એમાઇન કહેવાય. એક નાઇટ્રોજન ની સંયોજકતા ખુલ્લી, આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દો અને બંને બાજુ વેલેન્સી ખુલ્લી કરી દો, એક હાઇડ્રોજન જોડાયેલો છે નાઇટ્રોજન સાથે એને આપણે સેકન્ડરી એમાઇન કહીશું.
બધા હાઇડ્રોજન દૂર કરો, નાઇટ્રોજન ની ત્રણ વેલેન્સી ખુલ્લી હોય તો એને આપણે ટર્શરી એમાઇન કહેવાશે. એના બંધારણ આ રીતે છે, ઓપન વેલેન્સી નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન સિંગલ બોન્ડ થી, અહીંયા બે નાઇટ્રોજન ની બે વેલેન્સી ખુલ્લી, એક હાઇડ્રોજન સિંગલ બોન્ડ થી જોડાયેલો છે. અહીંયા તો એઝ ઇટ ઇઝ જ છે, એ પણ હાઇડ્રોજન નથી. યસ, આ ખુલ્લી સંયોજકતાઓ જ્યાં છે ત્યાં આગળ આલ્કિલ સમૂહ મૂકો તો આર એન એચ ટુ, યસ આર એન એચ આર, આર એન આર આર, આ સંયોજનો બને છે. સંયોજનોને પ્રાથમિક એમાઇન, દ્વિતીય એમાઇન, તૃતીય એમાઇન કહેવાશે. અને જગ્યાને અભાવે અહીંયા નામકરણની મેથડનું રહી ગયેલું છે ખાનું, પણ કોમન મેથડમાં ત્રણ ત્રણ પ્રકારના એમાઇનમાં એમાઇન જેવો શબ્દ પ્રત્યય તરીકે વપરાશે. અને આયુપેક મેથડમાં એમીનો પૂર્વક તરીકે વપરાય અથવા તો એમાઇન પ્રત્યય તરીકે વપરાશે. અચ્છા, પછીનો એક સમૂહ છે સાયનાઇડ સમૂહ, સીએન. સાયનાઇડ નો બંધારણમાં ખુલ્લી સંયોજકતા સી ટ્રિપલ બોન્ડ એન. જ્યારે આલ્કિલ સમૂહ આ સંયોજકતા આ સમૂહ સાથે જોડાયું હોય આર સી એન સંયોજનો બને છે. આવા સંયોજનોને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનો કહીએ છીએ. અને એનું બંધારણ છે આર સિંગલ બોન્ડ સી ટ્રિપલ બોન્ડ એન. નામકરણની કોમન મેથડમાં સાયનાઇડ પ્રત્યય તરીકે વપરાય છે, આયુપેક મેથડમાં સાયનો પૂર્વક તરીકે વપરાય, અને નાઇટ્રાઇલ શબ્દ વાપરો હોય તો એ પ્રત્યય તરીકે વપરાશે. પછીનો એક ગ્રુપ છે આઈસોસાયનાઇડ અથવા આઈસોનાઇટ્રાઇલ, એનું એક બીજું નામ છે કાર્બિલ એમાઇન સંયોજનો, કાર્બિલ એમાઇન ગ્રુપ. એનું બંધારણ, એનું અણુસૂત્ર થશે એન સી, કાર્બન ને પાછળ લઈ લો, નાઇટ્રોજન ને આગળ લઈ લો. સાયનાઇડ અને આઈસોસાયનાઇડમાં ડિફરન્સ આટલો છે. પણ જ્યારે આઈસોસાયનાઇડ લખો ત્યારે નાઇટ્રોજન પર પ્લસ લખવું પડશે, કાર્બન પર માઇનસ લખવું પડશે, આ ખાસ ખ્યાલ રાખજો. એનું આ બંધારણ છે. અને જ્યારે ખુલ્લી સંયોજકતા આલ્કિલ સમૂહથી સંતોષાય તો આર એન સી સંયોજનો બને છે, એને આઈસોસાયનાઇડ સંયોજનો કહો છો. એનું બંધારણ આ રીતે થશે આર સિંગલ બોન્ડ એન ટ્રિપલ બોન્ડ સી પ્લસ માઇનસ. કોમન અને આયુપેક બંને મેથડમાં આઈસોસાયનાઇડ શબ્દ આપણે પ્રત્યય તરીકે વાપરશું. પછીનો ગ્રુપ છે નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો ગ્રુપ કોને કહેવાય? એનો ટુ. એનું બંધારણ શું છે? નાઇટ્રોજન સાથે એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે, બીજો એક ઓક્સિજન સવર્ક સંયોજક બંધથી જોડાયેલો, એરો વાળો બંધ છે, એને આપણે સવર્ક સંયોજક બંધ કહીએ છીએ. અને જ્યારે આવું નાઇટ્રો ગ્રુપ આલ્કિલ ગ્રુપ સાથે જોડાયેલું હોય ત્યારે નાઇટ્રો સંયોજનો કહેવાય છે. અને એનો નાઇટ્રો સંયોજન બંધારણ આર નાઇટ્રોજન ડબલ બોન્ડથી ઓક્સિજન એને એક ઓક્સિજન સવર્ક સંયોજક બંધથી. કોમન અને આયુપેક બંને મેથડમાં નાઇટ્રો શબ્દ પૂર્વક તરીકે વપરાશે. ઓકે, પછી કેટલાક સમૂહ એવા છે જેમાં સલ્ફર હોય. કાર્બનિક રસાયણમાં સલ્ફરને થાયો તરીકે ઓળખાય છે. આલ્કોહોલ, થાયો આલ્કોહોલ. અચ્છા, આલ્કોહોલમાં ઓએ છે, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર મૂકી દો તો થાયો આલ્કોહોલ સમૂહ કહેવાય. આ એનું બંધારણ થશે. અને જ્યારે અહીંયા આર જોડાયેલો હોય આર એસ એચ બને છે, અને એને આ સંયોજનો થાયો આલ્કોહોલ સંયોજનો કહે છે. આ એનું બંધારણીય સૂત્ર છે. પછી થાયો ઇથર એક સમૂહ છે. ઇથર સંયોજન, ઇથર ગ્રુપમાં ઓક્સિજનની બંને બાજુ સંયોજકતા ખુલ્લી હોય. અહીંયા ઓક્સિજનને રિપ્લેસ કરીને સલ્ફર મૂકો તો એને થાયો ઇથર કહેવાય. થાયો ઇથરમાં બંને બાજુ આ સંયોજનોમાં બંને બાજુ આર જોડાયેલો થાયો ઇથર કહેશું. આ એનું બંધારણ થશે. યસ, એક બીજું ગ્રુપ છે થાયો આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડમાં જુઓ સી એચ ઓ, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર મૂકી દો તો થાયો આલ્ડિહાઇડ બંધારણ. ઓક્સિજનની જગ્યાએ સલ્ફર મૂકો અને આર, અહીંયા આર સાથે જો આ સમૂહ જોડાયેલું હોય તો આર સી એચ એસ થાયો આલ્ડિહાઇડ કહેશું. આ એનું બંધારણ છે. પછીનું એક ગ્રુપ છે થાયો કીટોન. કીટોન એક સમૂહ જુઓ સી ડબલ ઓ, સીઓ.
ऑक्सीजन की जगह अपने सल्फर मुकवानो छे सी एस आई नु बंधारण थशे बन्ने बाजू आर जोड़ाओ तो आर सी एस आर आर थायो कीटोन संयोजन बनशे अने आने आपणे एनु बंधारणीय सूत्र कहीशुं। छेले ग्रुप छे सल्फोनिक एसिड समूह एसओ थ्री एच आई नु बंधारण छे खुली संयोजकता सल्फर नी साथे बे ऑक्सीजन डबल बॉन्ड थी सिंगल बॉन्ड हो सिंगल बॉन्डेज रसायन प्रक्रिया में ग्रुप बहुत इम्पोर्टेंट आवानु छे सल्फोनिक एसिड ग्रुप छे एनी साथे आर जोड़ाए तो आर एसओ थ्री एच बनशे अने आवा संयोजनों ने सल्फोनिक एसिड संयोजनों कहीए छीए अने एनु बंधारण थशे आर एस साथे बे डबल ऑक्सीजन डबल बॉन्ड थी सिंगल बॉन्ड हो सिंगल बॉन्डेज अहींया ग्रुप ना बंधारण करी लो ऑटोमेटिक તમારા સંયોજનને બંધાણ આરે જોડવાનો છે બીજું કઈ છે નહીં। ઓકે બાબુ કમ્પ્લીટ કરીએ યસ શર્મિલા સ્વીટી ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જરા એક સમાનધર્મી શ્રેણી વિશે સમજશું। સમાનધર્મી શ્રેણી આ જુદા જુદા ગ્રુપ વાળી છે જેટલા ગ્રુપ છે ટોટલ 24 ક્રિયાશીલ સમૂહ છે તો 24 સમાનધર્મી શ્રેણી થશે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું। ચાલો ઓકે થેન્ક યુ વેરી મચ।